નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટંડેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય, કિલ્લા પારડી. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસમાં અભ્યાસ કરીશું. હવે આપણે જોઈશું પર્યાવરણ આસપાસમાં પ્રકરણ 20, જેમાં આપણે આગળ સમજૂતી મેળવી ગયા છીએ. પ્રકરણ 20 છે જંગલો ખોના. તો જંગલો વિશેની આપણે માહિતી મેળવી હતી કે જંગલ એ કુદરતી સંપત્તિ કહેવાય છે અને ત્યાંના લોકો જંગલના વનવાસી કહેવાય છે. તો એવા જંગલના વનવાસી એવા આપણે સૂર્યમણીની વાત કરી હતી. હવે આપણે જોઈશું સૂર્યમણીની આગળની જે સફર છે એના વિશે. તો સૂર્યમણીની સફર. બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. કેમ આનંદિત થઈ ગઈ? કારણ કે જે શાળા હતી એ જંગલોની વચ્ચે હતી અને સૂર્યમણીને તો જંગલો ગમે છે. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે BA પાસ કર્યું. કે શિષ્યવૃત્તિ મેળવ્યા બાદ એણે BA પાસ કર્યું. BA કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી કે એમના જે ગામ છે, કારણ કે ગામ એ વનવાસી ગામ કહેવાય છે, એટલા માટે BA કરનારી એ પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે એક પત્રકાર વાસવી દીદીને મળતી, જે કોલેજમાં ભણતી હતી ત્યાં એક પત્રકાર હતી. કોણ? વાસવી દીદીને મળતી. સૂર્યમણી જલ્દી જ તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ ગઈ. જે પત્રકાર દીદી તેનું નામ શું છે? તો વાસવી દીદી. તો એની સાથે એક આંદોલન એટલે કે ઝારખંડ જંગલ બચાવો આંદોલનમાં જોડાઈ હતી. આ કામ સૂર્યમણીને ખૂબ જ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું કે આ આંદોલન કરવું છે તો એના માટે તેઓને દૂર દૂર શહેરોમાં જવું પડતું હતું. તેના પિતાને તે ન ગમ્યું. સૂર્યમણીના જે પિતા હતા એમને એ ના ગમતું હતું. પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી. તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી. એના મિત્ર શું નામ છે? તો બીજોએ. તો એના મિત્ર જે છે એણે પણ એની મદદ કરી. સૂર્યમણીનો બીજો મિત્ર એટલે કે મિર્ચી, એક મિત્રનું નામ શું છે? તો બીજોએ. અને બીજો મિત્ર જે છે એનું નામ શું છે? મિર્ચી. જે દિવસ રાત તેની સાથે રહેતો સૂર્યમણી તેના બધા સ્વપ્નો અને વિચારોને તેની સાથે આપલે કરતી. મિર્ચી સાંભળે અને કહે કી. સૂર્યમણીનું કૃદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. તેના લોકોને વનવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવાય તેવું ઈચ્છતી હતી કે તેઓ વનવાસી છે તો તેઓને ગૌરવ થવું જોઈએ કે અમે વનવાસી છે એવું ઈચ્છતી હતી. હવે આપણે જોઈશું વિચારો અને લખો. પ્રશ્ન: તમારે એવો કોઈ મિત્ર છે જેની સાથે તમે બધું આપલે કરી શકો છો? તો મિત્રો, તમારો કોઈ એવો મિત્ર છે કે તમે એની કે તમારા કોઈ વિચારો હોય કે પછી કંઈ પણ કહેવું હોય તો તમે આપલે કરી શકો? જો હોય તો તમે અહીં લખી શકો છો. તો મિત્રો, એક એવો હોવો જ જોઈએ જે આપણા વિચારો કે આપણી કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય એ જાણી શકે. આગળ, કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. કેટલાક તેમને જંગલી કહે છે. આવું કહેવું શા માટે યોગ્ય નથી? તો જંગલમાં રહેતા લોકોની રહેણી કરણી આપણા જેવા લોકોથી બિલકુલ અલગ છે. તેઓ જંગલમાં રહે છે અને જંગલની પેદાશ પર નિર્ભર છે. આજીવિકા પણ તેમાંથી જ મેળવે છે. આપણે સુખ સગવડોવાળું જીવન જીવીએ છીએ, બરાબર? કે આપણે જંગલમાં રહેનારા કેવી રીતે જીવે છે તે વિશે ઓછું જાણીએ છીએ, તેથી જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. તેમનું જીવન જંગલ પૂરતું સીમિત છે, બરાબર? તેથી તેઓ વિકાસની દ્રષ્ટિએ પછાત છે એમ આપણે કહી શકીએ છીએ. પરંતુ જંગલમાં રહેતા લોકોને જંગલી ના કહેવાય, પરંતુ શું કહેવાય? તો વનવાસી કહીશું. આગળ, વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો અને ચિત્ર દોરો. મિત્રો, આ પ્રશ્ન આપણે નોટબુકમાં લખશું કે વનવાસીઓ કેવી રીતે રહે છે. તો વનવાસીઓ ખૂબ સાદાઈથી રહે છે. પહેલાં તો તે ખાસ જાતના કપડાં પણ પહેરે છે. ત્યારબાદ તે લોકો તહેવારોના સમયે પાંદડા અને ફૂલોની માળાઓ ધારણ કરે છે અને આનંદ મેળવે છે.
તે પોતાની આજીવિકા અને ખોરાક માટે જંગલ પર નિર્ભર રહે છે. તે જંગલમાંથી લાકડા, પાંદડા, ગુંદર, મધ, ઔષધિઓ, ફળો વગેરે ભેગા કરી એને વેચે છે અને પછી પૈસા મેળવી ગુજરાન ચલાવે છે. તેમનું જીવન જંગલથી શરૂ થાય છે અને જંગલમાં જ પૂર્ણ થાય છે. હવે તેમના જીવનમાં થોડો બદલાવ આવ્યો છે. તો આ પ્રકારે આપણે કહી શકીએ છીએ કે વનવાસીઓ કેવી રીતે રહે છે એનું ચિત્ર પણ તમે દોરી શકો છો. આગળ, શું તમારે વનવાસી મિત્ર છે, તમે તેની પાસેથી જંગલો વિશે શું શીખ્યા એ પણ આપણે જાતે લખી શકીએ છીએ. આગળ છે સૂર્યમણીનું તોરંગ. જ્યારે સૂર્યમણીએ વાસ્વી દીદી એટલે કે પત્રકાર બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. ત્યારે કેટલા વર્ષની હતી? 21 વર્ષની. ત્યારે તેણે તેને તોરંગ કહ્યું. શું કહ્યું? તોરંગ. કૃદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવી જોઈએ. બાળકોએ શાળાની ભાષા શીખવી જોઈએ, પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે જોડવા જોઈએ. શાળાની ભાષા તો શીખવી જ જોઈએ અને સાથે સાથે શું કરવું જોઈએ કે પોતાની જે ભાષા છે એને પણ જાળવી રાખવી જોઈએ. આ બધું તોરંગ કેન્દ્રમાં થતું હતું. જે કેન્દ્રનું નામ હતું એનું નામ શું છે? તોરંગ. અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા. સૂર્યમણી તેમના હકો માટે લડતી. આપણે જોઈ શકીએ છીએ અહીં આ સૂર્યમણી છે કે જ્યારે લોકોને થાય કે અન્યાય થઈ રહ્યું છે ત્યારે સૂર્યમણી પાસે જતા હતા અને સૂર્યમણી એમના હક માટે લડતી હતી. સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી દીધા. જે એનો ફ્રેન્ડ હતો, મિત્ર હતો બીજોએ, એ બંને લગ્ન કરી દીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ અનુભવોની આપ લે કરવા આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે એમનો અવાજ ઉઠાવી રહ્યા છે. તો જુઓ મિત્રો કે સૂર્યમણી ક્યાં હતી અને ક્યાં આવી ગઈ. તો આપણે આગળ જોઈશું. હવે આગળનો પ્રશ્ન છે, તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો કે જંગલો બચાવવા કામ કરે છે? તો જો જાણતા હોય તો આપણે અહીં લખી શકીએ છીએ. તમારું સ્વપ્ન શું છે? તમે તમારું સ્વપ્ન સાકાર કરવા શું કરશો? અહીં જે રીતે સૂર્યમણીએ પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે જે કર્યું છે એ વર્ણવ્યું છે, તો તમે પણ તમારું સ્વપ્ન સાકાર કરવા માટે શું કરશો એ લખી શકો છો. સમાચારપત્રોમાંથી જંગલો વિશે અહેવાલ ભેગા કરો. શું તમને એવા કોઈ સમાચાર મળ્યા કે વૃક્ષો કાપવાથી વાતાવરણ પર શું અસર થાય છે? કેવી રીતે ચર્ચા કરો કે વૃક્ષો કાપવાથી શું અસર થાય છે? તો આપણે કહી શકીએ છીએ કે વાતાવરણ પર ગંભીર અસર થાય છે. કે જંગલોમાં વધુ વૃક્ષો કાપવાથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. તેનાથી ગરમી પણ વધે છે. વળી વરસાદનું પ્રમાણ ઘટી જાય છે. જમીનનું ધોવાણ થાય છે. આથી જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય છે. આગળ, તોરંગમાં સૂર્યમણી કૃદુકના સંગીત, નૃત્ય અને પરંપરાને જીવંત રાખવા માટે ઘણું બધું કરે છે. શું તમે પણ સમાજ માટે આવું જ કંઈક કરવા માંગો છો? તમે શું જીવંત રાખવા માંગો છો એ તમારે અહીં લખવાનું રહેશે. તો મિત્રો, આ રીતે આપણે સૂર્યમણીનું તોરંગ એટલે કેન્દ્ર વિશે અહીં જાણી શકીએ છીએ. આગળના જે પ્રશ્નો છે અને જે ટોપિક છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોઝમાં કરીશું. થેન્ક યુ.